स्मितरुचिर्पुर्णेन्दुवदन प्रफुल्लम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्र सागर ग्रंथनी अंदर पूर छठू और तरंग सित्यासी एमा छेल्ले एम कथा लखे छे के रूपसी सेठे महाराज नी पूजा करी छे। रूपसी सेठे महाराज की मूर्ति सदाए पोताना अंतर में रहे एवी स्तुति करी छे, साथे संतोनु पण पूजन करी अने संतोने प्रार्थना करी छे के हे संतो, घना सत्संगियो एवा छे के जे लोको सत्संगनी अंदर रहेवा छता पण अमुक समय पछी एने सत्संगनु प्रधानपणु घटी जाय छे, एवुं मारा जीवन में क्यारेय न थाय एवी हुं तमने प्रार्थना करू छुं। आवी रूपसी भाईए संतोने पण प्रार्थना करी छे, મને સદાયને માટે હું સાચા સંતો ભક્તોનો દાસ બનીને રહું, આવી બધી વિવિધ પ્રકારની રૂપશીભાઈએ પ્રાર્થના કરી અને ભગવાન શ્રીહરિ સંતોની ભક્તોની બધાની પૂજા કરી। પછી આગળ આધારણ સ્વામી લખે છે, મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે, પૂર છઠ્ઠું તરંગ 88। શ્રીહરિ કી ભક્ત તેહી પૂજા કર રહે જોવું, पूर्वासी नर नारी सब पूजा ले आए सो, पूर्वासी नर नारी सब पूजा ले आए सो, प्रथम पुरुष मात्र ही पूजा कर रहे ते ही, जैसो जाको भाव ही तैसी पूजा करिए ही, जैसो जाको भाव ही तैसी पूजा करिए ही। भक्त रूपसी सेठ श्री हरिनी पूजा करी रहा त्यारे पूर्ववासी नर नारी बधा पूजापो लईने पूजा करवा आव्या। पहला बधा पुरुषोए जेनी जेवी भावना तेने अनुरूप पूजा करी, सौए एक एक सोनामोर अने एक एक श्रीफळ श्री हरिनी आगळ मूक्या અને એક એક ફૂલનો હાર પહેરાવ્યો। પછી પૂરની બધી સ્ત્રીઓએ આવીને શ્રી હરિની પૂજા કરી, થાળમાં સોનાના ફૂલ હતા તેનાથી વધાવીને કુમકુમનો ચાંદલો કર્યો। સૌએ શ્રીહરિની અલૌકિક રીત દેખી એટલે તે સમયે તેમણે સત્સંગના વર્તમાન નિયમ ધારણ કર્યા। અલૌકિક રીત જોઈ હરિ કેરી, सतसंग धारण किए ते वेरी, जग कर गुरु तेहि किए जेते, जग कर गुरु तेहि किए जेते, धर्म विरुद्ध सो देखाए ते ते, धर्म विरुद्ध सो देखाए ते ते, संत के धर्म कहावत जेता, निष्कामादिक त्रिश ही तेता, सत्संग में संत रहे जितने,
સત્સંગ મેં સંત રહે જીતને, તામે દેખે મે આયે તીતને, તામે દેખે મે આયે તીતને. મહારાજની પૂજા થઈ, પછી ઋષિભાઈની પૂજા અંગીકાર કર્યા પછી મહારાજે આખા ગામના બધા ભક્તોની પૂજાને અંગીકાર કરી. સ્ત્રી ભક્તોએ પણ મહારાજની પૂજા કરી. લોકો જે જોતા હતા એ બધાએ એમાં ઘણા મુમુક્ષુઓ હતા, બુદ્ધિવાળા હતા. એને તરત એમ દેખાયું કે જગતના ગુરુઓને જે ગુરુના રૂપમાં સ્વીકાર્યા હતા એ બધા તેમને ધર્મથી વિરુદ્ધ દેખાયા. મુમુક્ષુને આ ખબર પડે, કોઈ ખોટો ભટકાયો હોય તો મુમુક્ષુને જ્યારે સાચું મળે ત્યારે તરત એને ખ્યાલ આવી જાય કે આ મને આગળ છે ને ખોટું ભટકાઈ ગયું, અને તરત એ સાચાનો સંગ કરે. એવી રીતે ભગવાનની રીત જોઈને અને સંતોની રીત જોઈને આ ગામના તમામ ભક્તોને ગુણ આવ્યો. નિષ્કામીપણું ઇત્યાદિક સાધુના જે 30 લક્ષણ શાસ્ત્રોમાં કયા છે તે સત્સંગના બધા સંતોમાં એમને જોયા. શ્રીમદ ભાગવતમાં 30 લક્ષણ સંતના આવે છે કે આ 30 લક્ષણે યુક્ત જે હોય એને ભગવાનના પાકા સાધુ કહેવાય. એ લક્ષણો તમામ આ લોકોએ આજ દિવસ સુધી સાંભળ્યા હતા. જ્યારે ભગવાન સ્વામિનારાયણના સંતોમાં તો એના જીવનની અંદર આ લક્ષણ જોવામાં આવ્યા. આજ સુધી જે સાધુઓ જોયા હતા એ બધાએ બહેનો સાથે વાતો કરતા, બહેનો અરે બહેનોની અરે વાતો કરતા, બહેનો સાથે એકાંતમાં રહેતા, વ્યસનો કરતા એવા જોયા હતા. ભગવાન સ્વામિનારાયણના સાધુ એવા જોયા પહેલાં જ કે જે સ્ત્રીઓથી દૂર રહેતા, દયા સ્નેહ એની અંદર અખંડ એની આંખમાં દેખાતો, નીચી નજર રાખીને રસ્તા ઉપર ચાલતા, આ બધી ક્રિયાઓ જોઈ ભગવાન સ્વામિનારાયણના સંતોનો લોકોને ગુણ આવ્યો. ખોટા ગુરુ હતા એનો ત્યાગ કર્યો. પ્રત્યેક દેશમાં જેટલા મિથ્યા ગુરુ હતા એ બધા એક થઈ ગયા. બસ આ દશા થાય, સાચા સાધુ જ્યાં જાય એની વાતની અસર થાય, એના વર્તનની અસર થાય, એટલે જે ખોટા બધા હોય એ બધા ભેગા થઈ જાય. કારણ કે આ ધર્મિષ્ઠ હોય એટલે અધર્મી બધા ભેગા થઈને ધર્મિષ્ઠને ડાબી દેવા માટે મહેનત કરે. બધા ગુરુઓ એક થઈ ગયા. તે સિવાય તેમના જેવી રૂચિવાળા જગતના જે દુરાચારી નરનારી હતા એ બધા ભેળા મળીને મિથ્યા ગુરુની સાથે એક થઈ ગયા. અધર્મી ગુરુઓ અને સાથે જેને અધર્મ ગમતો હતો એવા જે સ્ત્રી પુરુષો હતા બધા એક થઈ ગયા. અને હંમેશા અધર્મની એકતા બહુ હોય, ધર્મની એકતા કરતાં અધર્મની એકતા એટલી સરસ હોય કે ના પૂછો. વ્યસનીની એકતા એટલી સરસ હોય, ભગવાનના ભગતની એકતા એટલી સરસ ના હોય, પણ વ્યસની હોય ને એ બધા એક થઈને જ ફરતા હોય. એકદમ એ લોકોને એકબીજા સાથે આત્મીયતા ભરપૂર હોય. ભગવાનના ભગતને તો આત્મીયતા રાખવા માટે કેટલો ઉપદેશ ને કેટલી કથા કરવી પડે ને કેટલા દ્રષ્ટાંતો દેવા પડે, પણ વ્યસનીને કાંઈ દ્રષ્ટાંત ના દેવું પડે. દારૂડિયાને દારૂડિયારે ફાવી જ જાય, બીડીવારાને બીડીવારારે ફાવી જ જાય ને એકદમ એકતા રાખીને ત્રીજો કેવી રીતે બીડી પીતો થાય, ત્રીજો કેવી રીતે દારૂ પીતો થાય, બે જણ ભેગા થઈને આ ઉપાય કરે, પણ બે ભેગા થઈને ત્રીજો કેવી રીતે ભગત થાય એવો ઉપાય કરવાની જગ્યાઓ બહુ ઓછી હોય, એવા પાત્રો બહુ ઓછા હોય, એ શીખવાડવું પડે. બધાય ખોટા ગુરુઓ ભેગા થયા, એની આજુબાજુમાં એના જેવા જ બધા પુરુષો સ્ત્રીઓ ભેગા થયા અને બધા એક થઈ ગયા. પરંતુ જે ધર્મવાળા હતા તેઓ કોઈ તેમની ભેળા ભળ્યા નહીં. કેમ જે કેવળ સ્વામિનારાયણના સત્સંગનો દ્રોહ કરવા માટે તે સૌના મનમાં પરસ્પર આદર ભાવ હતો. ભગવાનના સાચા ભક્તને પાછા પાડવા માટે, ભગવાનના સાચા ભક્તને ખરાબ દેખાડવા માટે અધર્મનું ટોળું બધું એક થાય. એકાબીજાનો કોઈ મહિમા ના હોય, એકાબીજા પ્રત્યે કશોય ભાવ ના હોય, એકાબીજારે કાંઈ લેવા દેવા ના હોય, પણ જ્યારે કોઈ ધર્મિષ્ઠ વ્યક્તિને મારવાનો છે ત્યારે અધર્મીઓ બધા એક થઈ જાય. બાકી દેડકાની પાંચ શેરી જ હોય, દેડકાની પાંચ શેરી જેવા જ હોય, પાંચ દિવસ પણ ભેગા હાલી શકે એવા ના હોય, પાંચ દિવસ પણ ભેગા જમી શકે એવા ના હોય, પાંચ દિવસ પણ ભેગા રહી શકે એવા ના હોય, પરંતુ
ધર્મિષ્ઠ વ્યક્તિને મારવાની જરૂર પડે ત્યારે અધર્મ બધો ભેગો થઈ જાય. અહીંયા આગળ લખે છે કે બધાયને એકાબીજા ધર્મવાળા હોય એને મારવા માટે, સત્સંગનો દ્રોહ કરવા માટે સૌના મનમાં પરસ્પર આદર ભાવ હતો. એકાબીજાને બધાય માને. કેમ માને? કારણ કે સત્સંગનો દ્રોહ કરવો છે એટલા માટે માને. એની અંદર કોણ કોણ હતા? તો કુડાપંથી. મહારાજે વચનામૃતની અંદર કીધું ચાર પ્રકારના કુસંગી થકી અમારી રક્ષા કરજો. એમાં એક કુંડાપંથી, શક્તિપંથી, માર્ગી, બીજમાર્ગી, એ બધા વ્યભિચાર કરનારા હતા. આ બધા પંથોની અંદર વ્યભિચાર છે. આની અંદર વ્યભિચાર સિવાય આનો મુખ્ય ઉદ્દેશ જ વ્યભિચાર. કુંડાપંથીની અંદર તો એવી ઘટના કે ભાઈ પોતાના ગુરુને પોતાની સ્ત્રી પ્રથમ રાત્રિએ દાન કરવી, આટલો બધો અધર્મ. અને એને લોકો ધર્મ માનીને ચલાવે છે. હજુ પણ આપણને અનુભવ નથી, પણ દુનિયાના કોઈક છેડે આવું ચાલતું હશે જ. આપણે તો આ ભગવાન સ્વામિનારાયણના શુદ્ધ સંપ્રદાયમાં છીએ ને, એટલે આપણે એવાની વચ્ચે બેઠા છે કે આપણને તો અધર્મ કોઈ દી જોવા કે સાંભળવા મળે જ નહીં. પણ જગતની અંદર આવું બહુ છે. મહારાજ આવ્યા ને આ બધું બંધ થઈ ગયું. બાકી બધું આવું જ હાલતું હતું. અંધશ્રદ્ધાની અંદર લોકો ડૂબેલા હતા. કાંચડિયા, ઉંદરિયા, ખીજડિયા, પ્રણામી, કબીરિયા, મીનડિયા, નાસ્તિક, મિથ્યાવાદી, બ્રહ્મજ્ઞાની, રામદ્રોહી, ઉદાસી, કાનફટ્ટા, જંગમી, સેવડા, મિથ્યા વૈષ્ણવ, સંન્યાસી, મિથ્યા વેશીહંસ, મિથ્યા દેશી, લેનારા રામાનંદી, પેટના પોષણ માટે જે અતીત થયા હતા એ બધા સત્ય ધર્મનો દ્રોહ કરવા લાગ્યા હતા. કેટલા છે જોવો તો ખરા. પણ મેં થોડાક રિસર્ચ કરાયું કે ભાઈ આ કોણ, તો અમુક અમુક મળ્યા. કાંચડિયા, આમાં આવ્યું કાંચડિયા. એ એવા હોય કે કાંચડિયા ધર્મમાં એવું કે ફક્ત સ્ત્રીઓનું આમંત્રણ હોય ને એવા જ નોતરા સ્વીકારે ગુરુઓ. કોઈ પુરુષ ત્યાં હોય જ નહીં, સ્ત્રીઓ જ હોય. જમાડવાવાળી સ્ત્રીઓ અને ગુરુઓ સ્ત્રીઓ ભેગા રહે, કોઈ પુરુષ ત્યાં ના હોય. એ કાંચડિયો ધર્મ. બોલો, અધર્મ એકલો. પ્રણામી એ નામનો એક ધર્મ પંથ છે, ખીજડા પંથ પણ એને કહે છે. એક કબીરિયા, કબીરનો પંથ. કાનફટ્ટો, કાનમાં મોટું કુંડળ પહેરનારા સાધુ, એ ગોરખપંથી વૈરાગી. એના કાનમાં મોટા કાના હોવાથી એને કાનફટ્ટા કહે છે. જંગમી, શૈવ મતનો, શૈવ સંપ્રદાય એનો એક મત છે, એને જંગમી કહે છે. મુંડા, આગળ આવશે એમના મુંડા, અનેક પ્રકારના હતા આવા. એ મુંડા, મુસલમાનની છૂટી છવાઈ રઝળતી એક કોમ, એને મુંડા કહેવાય. અને એ કોમના માણસો સૌરાષ્ટ્રમાં રઝળતા રઝળતા છૂટા છવાયા આવી ચડે. અને એક ફરતી માંગન કોમ છે, એટલે કે માંગન કોમ છે એમ, આમ એને મુંડા કહે. પછી એક નાથ ધર્મ છે, નાથ નામના પરમહંસે પ્રવર્તાવેલો, નિરાકાર નિરંજન જ્યોતિરૂપ, પરમેશ્વરને માનવો, હોમ હવન વગેરે ક્રિયાઓ કરવી, ભૈરવ, મહાવીર, દેવી, શિવ આ રચવાની અંદર ખપ્પર પ્રથમ ઉત્પન્ન કર્યું એવી બધી એની માન્યતા છે. ગારુડી, ગરુડનો મંત્ર જપ કરવાવાળા. અઘોરી, અઘોરી બાબાઓ હોય છે ને એ બધાએ, મળમૂત્ર અને માણસનું માંસ ખાવાવાળા, ઘાતકી કર્મ કરવાવાળા આ અઘોરી બાબાઓ બહુ આવે. ગુજરાતની અંદર પણ આવે, બીવડાવે બહુ. બહેનો એકલા હોય ત્યારે એને ભય ઉપજાવે. એકવાર આપણા ત્યાં ગુરુકુલ સંસ્થાની અંદર આવો અઘોરી આવી ગયેલો, આટલા ચોખા આપો નહીં તો કે તમારું અહીં ડટ્ટણસું પટ્ટણ ને પટ્ટણસું ડટ્ટણ કરી દઈશ. અને એટલી બધી ગાળો બોલે, એટલું ખરાબ બોલે. તો કીધું કે ગુરુજી દયાળુ ને, તો ગુરુજી કે એને અનાજ આપી દો. પાછા સ્મશાનમાં પચી પચા પડ્યા હતા, એટલે ગુરુજી કે એને ચોખાની એક એ દાળ ને બધું આપો. તો કે પૈસા ચાહીએ, પૈસા. કારણ કે બીડી, તમાકુ આ બધું જોઈએ ને પાછું, એને પૈસા ચાહીએ, પૈસા. ગુરુજી કે અનાજ જોયે તો આપો એને, પૈસાનો તો બીજો દુરુપયોગ કરશે. તે ખીચડી રાંધીને પાછી એને મોકલાવડાવીને ખીચડી જમાડી, કારણ કે ન્યા આવીને બેઠા હતા.
આવા બધાય જે હતાય કુડાપંથી ને શક્તિપંથી બધાય ભેગા થઈ ગયા. ઉપર જે અનેક નામ કયા તેમાં જે ધર્મ પાળનારા હતા તેઓ સત્સંગની સાર સંભાળ રાખતા, જેને સત્સંગમાં આદરભાવ હતો એના બધા પાપ નાશ પામી ગયા. જે ખપ્પર રાખનારા પાવૈયા, મુંડા, નાથપંથી, ગારુડી, અઘોરી, મેલા કપડાવાળા એ બધા એક થઈ ગયા. ફકીર જેવો મિથ્યા વેશ રાખીને ઘૂમનારા હતા એ બધાની બોલી એક સરખી, રીતભાત એક સમાન, ખરાબ રીત પણ એક સરખી, અધર્મ માર્ગના રૂચિવાળા અનંત મતપંથી હતા એ બધા મન કર્મ વચને સત્સંગનો દ્રોહ કરવા લાગ્યા. તેમાં જે ધર્મ પાળવાની રૂચિવાળા હતા તેઓ સત્સંગનો પક્ષ રાખતા, પરંતુ જ્યાં સુધી તેઓ જીવતા રહે ત્યાં સુધી અધર્મી તેની સાથે વેર ઝઘડો કરતા રહ્યા હતા. એમાં મુમુક્ષુઓ હતા એ બધા સત્સંગનો પક્ષ રાખતા કે આ લોકો બહુ સારું કરે છે, પણ પેલા અધર્મીઓ હતા એ અધર્મીઓ એની સાથે આખી જિંદગી લડતા રહ્યા કે તમે સત્સંગનો પક્ષ કેમ રાખ્યો. પ્રસિદ્ધ ચાર વર્ણ ચાર આશ્રમોમાં જે અધર્મીઓ હતા તેઓ ધર્મવાળા સત્સંગીઓને અધર્મી જાણીને તેમનો દ્રોહ કરવા લાગ્યા. તે અધર્મીઓના સમુદાયમાં પણ કેટલાક ધર્મવાળા હતા તેઓ સત્સંગનો પક્ષ લેતા. એ સમયમાં મોટા મોટા ગુરુઓ અને રાજાઓ હતા તેમાં પણ ઘણા અધર્મ કરતા, બહુ જ ઉપદ્રવ હતો. શ્રીજી મહારાજ ગઢડામાં એકવાર બિરાજમાન હતા. એક મારવાડી કાનફટ્ટો ગેબી ભાવનગરના વજેશી રાજાએ એને ચડાવેલો કે સ્વામિનારાયણ પાસે રૂપિયા બહુ છે, એને લૂંટી લે તને બહુ રૂપિયા મળશે. ગેબી 400 બંદૂકદાર મારવાડીને લઈને ગઢડા આવ્યો. 400 બંદૂકવાળા લઈને આવ્યો ગેબી. ઉગમની કોટે તંબુ ખોડ્યા. ગઢડામાં પણ કૂબો કરીને એક મારવાડી હતો, એની ભેગા પાછો પડ્યો. એ મહારાજનો વિરોધી હતો એટલે એની ભેગા પડ્યો. એને બધું રહેવાનું, હોકા ચલવું બધાની વ્યવસ્થા કરી આપી ગેબીને. તે પણ ગેબી સાથે પડ્યો. લાધા ઠક્કર મહારાજને કે મારવાડી ને ગેબી બે દિવસથી મારવાડી ગેબી બે દિવસથી આવ્યો છે, એનો કાંઈ દગો લાગે છે. મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી દાદા ખાચર લાધા ઠક્કર એને કહ્યું, જાઓ ગેબીનો અભિપ્રાય જાણી આવો. તમે ત્રણેય ગયા ત્યાં. ગેબી જે બાવો હતો ને એ પડેલો આમ ખાટલામાં, અને બે નાગરની સ્ત્રીઓ એને વિંદો લઈને પવન નાખતી હતી. તે લાધા ઠક્કર અંદર ગયા. લાધા ઠક્કર કે ભાઈ અમારા સંત આવ્યા છે અને આ બહેનો છે, તો એને ના મળે એટલે તમને મળવા આવ્યા છે સ્પેશિયલ, તો આને દૂર કરો. એટલે બે સ્ત્રીઓને દૂર કરી. પછી બ્રહ્માનંદ સ્વામી અંદર ગયા. સ્વામીએ પાછી અંદર જઈને સાધુના ધર્મોની વાતો કરી, સાધુ કેવા હોય, અષ્ટ પ્રકારના બ્રહ્મચર્યની વાત કરી. અને ત્યારે પેલો ગેબી કે બ્રહ્માનંદ આ તારું બંધ કર, સાંભળ કે મારી વાત. બોરડીના બે કાંટા, એક અવળા ને બીજો હવળો, કે હવે જો સ્વામિનારાયણ રામ તો હું રાવણ, સ્વામિનારાયણ કૃષ્ણ તો હું કૌંસ, સ્વામિનારાયણ આકાશમાં જાય તો હું આકાશમાં જાઉં, પાતાળમાં જાય પાતાળમાં જાઉં, જળમાં જાય જળમાં જાઉં, અગ્નિમાં જાય તો અગ્નિમાં જાઉં, પણ હું એને પાછળ જાઉં. સ્વામિનારાયણ ઘેલાને ઓલે કાંઠે જે ડેરી છે એને અહીં લાવે, કા હું એ ડેરીને અહીં લાવું. બોલો રામો રામ ભરો હોકા, કે પેલા 400 વૈરાગી બાજુ મારવાડીઓ પડ્યા હતા ને એ બધાએ હોકા ભરવા માંડ્યા. ગેબીની ચારે બાજુ પેલા મારવાડા હતા એ હાથમાં હોકો લઈ બેઠેલા, મોટી દાઢીવાળા રામો રામ બોલીને હોકો ગગડાવા માંડ્યા. બ્રહ્માનંદ સ્વામી દાદા ખાચર લાધા ઠક્કર એને જાણ્યું કે આ મૂરખ છે, જરૂર અવડું કરવાનો છે. શ્રીજી મહારાજને આવીને બધી વાત કરી એટલે મહારાજે દાદાના ભાગ્યા આહિર ખાચરને બીજા પાળા કાઠીઓનો હથિયાર બંધાવ્યા. સાધુઓને કીધું ધોકા લો આજે, કે માળા મૂકો, આ ધોકાની જરૂર છે. મહારાજે સંતો પાસે બધું લેવડાવ્યું. સચ્ચિદાનંદ સ્વામીએ હળ લીધું આખું, અને મહારાજે કસુંબી વસ્ત્રો પહેર્યા, તલવાર ને આજે અમાસ છે ને તે તલવાર ને ભાલો ને બધું મહારાજે લીધું, કે ચાલો ગેબીને આજે પાડી દેવો છે. ગેબીને હાકલ મારી આ બાજુ ઉપર બંદૂકધારી 400 મારવાળા તૈયાર થયા ગેબીના. આ બાજુ ઉપર દાદા ખાચરના દરબારની અંદર બ્રહ્માનંદ સ્વામી મહારાજને કે તમે બેઠા રહો ને, તમારે અત્યાર લઈને આવવાની જરૂર નથી, અમે ધોકા લીધા જ પછી તમારે શું જરૂર. મહારાજ કે ના ના અમારે આવવું છે. તે પાછો નિત્યાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી મહારાજનો હાથ જાલીને બેહાડ્યા કે તમારી જરૂર નથી મહારાજ. પછી મહારાજને પેલા બધા સોમલા ખાચરના બધા પાર્ષદો કે મહારાજ તમે અમારી રમત જુઓ, તમારે આવવાની જરૂર નથી, અમારી ભેગા રહો ખાલી બસ. પછી મહારાજ બેઠા અને આ બાજુ ઉપર દરવાજો ઉઘાડ્યો અને બધા સુરવીર પાર્ષદો બહાર નીકળ્યા.
ઓલા ગેબીને દૂરથી એવું દેખાનું કે 10,000 માણસો હથિયારો લઈને આવે છે. હતા તો કાંઈ 25 જ હતા, જાજા હતા નહીં, પણ ગેબીને એવું દેખાણું કે 10,000 માણસો હથિયાર લઈને આવે છે. અને ગેબીને થયું કે મરી ગયો, સ્વામીને મારી નાખવાના આજ મને. તે ઘોડા પરથી કૂદી અને કોક ત્યાં પેલા જે પેલો મારવાડી હતો ને એના ઝૂંપડાની અંદર હંતાઈ ગયો. તે હા સુધી બહાર નીકળ્યો નહીં. પછી લાદા ઠક્કરને બધાએ જઈને કીધું કે જો સ્વામિનારાયણ છે ને ઘેલાને ઓલે કાંઠેથી ડેરી આ કાંઠે લઈ આવશે, તારી અંદર તાકાત હોય બહાર નીકળ. રાત્રો રાત 400 વૈરાગી લઈને ભાગી ગયો. પણ આવી ઉપાધિઓ મહારાજ ઉપર આવતી, કેવી કેવી આવતી. જેતલપુરની અંદર એક મુખી પાટીદારનો પુત્ર સત્સંગી થયો. સત્સંગી થયો એટલે પાટીદારને એના છોકરાને કીધું સત્સંગ મૂકી દે. ઓલો છોકરો કે હું સત્સંગ મૂકું નહીં. પાટીદારને વેર બંધાયું ભગવાન સ્વામિનારાયણારે, એટલે એને મહારાજ પર દ્વેષ બંધાયો. એક વૈરાગીને 200 રૂપિયા આપીને કટાર આપીને દગો કરવા મોકલ્યો. તે મહારાજે અંતર્યામીપણે જાણીને અલૈયાને વાત કરી કે ઓલો વૈરાગી દેખાય છે ને દગો કરવા આવ્યો છે. મહારાજ જેતલપુર પધારવાના હતા, બધાએ હામા ગયા. બાવો પણ પેલો કટાર છુપાવીને હામો ગયો, પણ અલૈયાએ ઘોડીએ ફેરવીને બાવાને કુંડાડામ લીધો અને ઘોડીના પગમાં પડ્યો. પાઘડી છૂટી ગઈ, ભેટ છૂટી ગઈ ને કટાર ઉગાડી થઈ. આ જોઈને મુખીને થયું સ્વામી એન ભગવાન ખરા, મેં કપટ કર્યું તોય ખુલ્લું પાડી દીધું. પણ મહારાજને મારવા માટેના ઉપાયો એ જમાનામાં કેટલા લોકોએ કરેલા. સંતોને કેટલું દુઃખ, બ્રહ્માનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી ચાલ્યા જતા હતા ને ઓલા બાવાને વેર હતું. આજે તો કે સ્વામિનારાયણની બાબુડીના નાક કાન કાપી નાખવા છે, સ્વામિનારાયણની બાબુડીના નાક કાન કાપી નાખવા છે. બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી કહે કે સ્વામી થોડી છૂટ આપો તો જો એને કટાર લઈને એનું જ નાક કાન કાપી નાખીએ. સ્વામી તો મજબૂત હતા. મુક્તાનંદ સ્વામી કહે ના, આપણો સાધુનો ધર્મ છે. કેટલા જન્મો સુધી સ્ત્રીને છોકરા માટે નાક કાન કપાયા છે, હવે આ જન્મે મહારાજ માટે કપાવાના છે. ત્યાં કોઈ જતની સ્ત્રી ત્યાંથી જતી હતી, એને જોયું કે આ સ્વામિનારાયણ ભગવાનના સાધુને આ બાવાએ બાંધ્યા છે. એને ઘેર જઈને પોતાના ધણીને કીધું તમે હું બેઠા છો ને આ સાધુને મારવા ઓલો તૈયાર થયો છે, ગામનો બાવન તમે એ બેઠા છો. એ જતે જઈ પક્ષ રાખ્યો, સંતોને છોડાવ્યા, સંતોને ઠેક સારી રીતે દૂર સુધી મૂકી આવ્યો અને પેલા બાવાને મારીને સંતોને ત્યાંથી છોડાવ્યા. એ પક્ષે કરીને એનો અંતકાળ આવ્યો ત્યારે ભગવાન એને લેવા આવ્યા. વચનામૃત એમ કહે છે કે ભગવાન કે ભગવાનના ભક્ત, ભગવાનના સંત એનો જો પક્ષ રખાઈ જાય, ખરા સમયે પક્ષ રખાઈ જાય તો એનું કલ્યાણ થાય છે. એને અંતકાળે ભગવાન લેવા આવે છે. એના ગમે એવા કુકર્મ હોય, વર્તાલના વચનામૃતમાં મહારાજ કે પંચ મહાપાપનો કરનારો હોય પણ જો સત્પુરુષનો એની ઉપર રાજીપો થઈ જાય તો એનું કર્મ એવું છે કે નરકમાં જવાનો છે, પણ એને કરીને સ્વર્ગમાં જતો રહે, ભગવાનના ધામમાં જતો રહે. અને સ્વર્ગમાં જાય એવું પુણ્ય કરેલું હોય પણ જો ભગવાનના સંત કે ભક્તોનો દ્રોહ કરે તો એ નરકમાં જતો રહે. પક્ષ ઉપર તો આટલો મોટો આધાર છે. ભગવાનને, ભગવાનના સંત, ભગવાનના ભક્ત એનો પક્ષ રાખે, એની ભગવાન સદાય રક્ષા કરે છે. આવા કેટલાક ગુરુઓ અધર્મવાળા જે હતા એ બધાએ ભગવાનનો વિરોધ કર્યો. તેમાં કેટલાક ગુરુઓ અને રાજાઓ ધર્મવાળા હતા, તે સત્સંગનો ગુણ ગ્રહણ કરીને પક્ષ રાખતા હતા. 4 સંપ્રદાય અને 52 દ્વારામાં જે ગમાર લોકો હતા એ અધર્મમાં ગરકાવ થઈ ગયા હતા. સતસંગ કો દ્રોહ સો કરત ભયે તે હુ, સંત હરે જન સહન કરે એ હુ, તામે ધર્મવંત જન જેતા, તામે ધર્મવંત જન જેતા, સતસંગ કો પક્ષ લેત ભય તેતા, સતસંગ કો પક્ષ લેત ભય તેતા. એમાં બધા સત્સંગનો દ્રોહ કરવા લાગ્યા. સંતો અને હરિભક્તો તેને સહન કરતા હતા, તેમાં પણ જેટલા ધર્મવાળા લોકો હતા એ બધા જ સત્સંગનો પક્ષ રાખતા હતા. સંતોને ભક્તોને સહન કરવું પડતું, બહુ સહન કરવું પડ્યું છે. એમાંય હરિભક્તોને ગામ છોડીને બીજે ગામ જવું પડતું અને સંતો હતા એને તો અપાર માર સહન કર્યો છે. ધાંગધ્રાની અંદર વૈરાગ્યોએ માર્યા ત્યારે સંતોના સિંહાસનો તોડી નાખ્યા છે.
ઠાકોરજીની મૂર્તિઓ ખંડિત કરી નાખી છે, પુસ્તકો લઈ લીધા છે, ગમે તે સાધનોથી હાંકડે હાંકડે સંતોને માર્યા છે, પણ સંતોને નિર્માનીપણાનો ધર્મ સંતોએ સામો જવાબ નથી દીધો, એટલું સહન કર્યું છે. મોટા ધામ ગણાય છે કે તીર્થો છે તેમાં પણ અધર્મીઓ રહેતા હતા, તે પણ સત્સંગનો દ્રોહ કરતા હતા, પણ સંતો અને હરિભક્તો તેને મનમાં લાવતા નહીં. તે તીર્થધામવાસીઓમાં પણ જે ધાર્મિક લોકો હતા તેઓ અધર્મીઓને ડરાવતા ધમકાવતા હતા, તે જોઈને અંતર્યામી ભગવાન તે પક્ષ રાખનારનું કલ્યાણ કરતા. કેટલાક એવા માણસો હોય કે જે લોકો સત્સંગમાં બહુ ના હોય, પણ કોઈ સત્સંગ કરતું હોય ને, કોઈ ધર્મ પાળતો હોય ને, અને એને જ્યારે કોઈ અધર્મી આવી નડે ને, એ બહુ પાકા ભગત ના હોય પણ એનો પક્ષ રાખે, પક્ષ રાખે, એવા બહુ સારી ભાવનાવાળા હોય કે પોતે એવું વિચારે કે હું ભલે ભગવાનનો પાકો ભક્ત નથી, હું ભલે ભગવાનના ધર્મ નિયમ બધા નથી પાડતો, પણ જે પાડે છે ને પાડવા દો, એવા હોય એ અધર્મીને ફરી વળે, અધર્મીને ફરી વળે. ગુરુજીના જીવનની અંદર એવું ગુરુજીની ઘટનાઓ ઘણી સાંભળવા મળેલી કે જ્યારે બાળપણ હોય ત્યારે દાદા ગુરુજીથી ઘણું દૂર રહેવાનું થયું હોય અને એની અંદર અભ્યાસ કરવા માટે દૂર જવાનું હોય ત્યારે તો આખું વિદ્યાર્થી જીવન, એમાં બધી પ્રકારના વિદ્યાર્થીઓ હોય, તો ગુરુજી કે કેટલાક એવા અધર્મી હોય તે આપણને હેરાન કરે, આપણને એના ટોળામાં ભેળવવા માટેના પ્રયત્ન કરે, એ સમયે અમુક એવા હતા કે જે લોકો એ પોતે એટલો પૂરો ધર્મ નહોતા પાડતા પણ એને હંમેશા એ મારો પક્ષ રાખતા, એ હંમેશા મારી પડખે રહેતા, એવી રીતે પડખે રહેતા કે ભાઈ એને એને ભગવાન ભજવા છે, એને ધર્મ પાળવો છે, એને નિયમ રાખવા છે, તો એને કોઈ તોડાવવા પ્રયત્ન ના કરવો, અને પક્ષ રાખતા, એ પક્ષ રાખતા, તો એના કારણે ગુરુજી કે મને સરળતા બહુ રહેતી, બહુ સરળતા રહેતી, કે ધર્મ પાડવામાં, ભક્તિ કરવામાં, નિયમ રાખવામાં બહુ સરળતા રહેતી. પણ એ જે પક્ષ રાખવાવાળો હોય એનાથી ભલે એટલો કદાચ ધર્મ ન પડે, પણ જેને સાચા ભક્તનો પક્ષ રાખ્યો ને એનું કલ્યાણ એનો પક્ષ રાખવાથી જ થઈ જાય, પક્ષ રાખવાથી જ થઈ જાય. બ્રહ્માનંદ સ્વામી અને કૃપાનંદ સ્વામી જ્યારે વરતાલથી નીકળેલા અને વરતાલ પાછા જતા હતા ત્યારે સંતોને લૂંટવા માટે લૂંટારાઓએ જ્યારે સંતોને લૂંટવા માટે ઘેરી લીધા ને એ લૂંટારાનો જે મુખ્ય વ્યક્તિ હતો એ પૂર્વે વડોદરાનો બ્રાહ્મણ હતો અને પોતાના ભાઈ સાથે ઝઘડો થયો, પોતાના ભાઈને મારી નીકળી ગયેલો, પછી તો વ્યભિચાર ને દારૂ બધામાં ચડી ગયેલો હતો, પણ એને સંતોને જોયા કે સ્વામિનારાયણના સાધુ છે, આને નથી લૂંટવાના, ગાળામાં બેસાડીને ઠેક વરતાલ સુધી મૂકવા આવ્યો, એના સાથીદારો સાથે એને લડવું પડ્યું, એમાં ઘવાયો, બેભાન થઈ ગયો, એ પોતાના પ્રાણ છૂટવાની તૈયારી થઈ ગઈ, પણ સંતોને જ્યારે લઈને ઠેક સુધી મૂકવા આવ્યો ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ વરતાલની અંદર મહારાજને કીધું, મહારાજ આજે જો આ ના હોત તો અમે ના પહોંચ્યા હોત, આમ કીધું ને બ્રહ્માનંદ સ્વામીના આશીર્વાદ એને મળ્યા. એના બધાય એટલા કેટલા વખતોથી ને કેટલા વર્ષોથી એ વ્યભિચારને દારૂમાં ચડી ગયેલો વ્યક્તિ હતો, પણ એનું કલ્યાણ થઈ ગયું સાચાનો પક્ષ રાખવાથી. ઘણીક વખત મહારાજ વચનામૃતમાં કહે છે, જગત જેને ધર્મિષ્ઠ જાણે છે ધર્મિષ્ઠ નથી, અને જગત જેને અધર્મી જાણે છે અધર્મી નથી. ઘણીક વખત એવું થાય છે, અમે સંતો છે એટલે અમને આ બધી વસ્તુનો અનુભવ બહુ થાય, આપણો ભારત દેશ છે, દરેક ધર્મ નિયમને સમજી શકે છે, પણ મને ખબર છે કે જ્યારે એક વખત કોઈ રોગ લાગુ પડેલો ને ત્યારે એક પીળા કલરનું ફોર્મ ભરાવતી ગવર્મેન્ટ, તમે ફ્લાઇટમાંથી ઉતરો ને એ ફોર્મ ભરાવે, અને ફોર્મ ભરાવે પછી એને દરેકને ફોર્મ લે, એ એક રોગ લાગુ પડેલો એનું ફોર્મ ભરાવે, તમે કેટલા વખતથી હતા, શું હતું, એવું એક હતું આજથી 12-15 વર્ષ થયા, પણ એ ફોર્મ લેવા માટે 4-5 લેડીઝો બેઠી હોય. હવે અમે ક્યાંક આફ્રિકા ક્યાંક જઈને પાછા વળેલા, સંતો 5 અને ભગત હતા એક પારસદારે, રણછોડ ભગત, એટલે અમે બધાએ ફોર્મ ભરીને ભગતને આપ્યું, ભગત આપી શકે એટલે ભગત આપવા માટે ગયા, તો ને ટેબલ ઉપર બેઠેલા જે બહેનો હતા એ કે નહીં દરેક વ્યક્તિએ પોતાનું ફોર્મ પોતે સેપરેટ આપવાનું, હવે એને કાંઈ ફેર પડતો નથી, હજારો પેસેન્જર આવીને આપીને જતા રહે છે, બસ ફોર્મ આપીને જતું રહેવાનું હોય, તો કે નહીં જેનું છે એને મોકલો જાણી જોઈને.
હવે જેનું છે એને મોકલો. ઓલા કે ભાઈ એ ના આપી શકે, તમે લઈ લો, તમારે એ પેસેન્જર તો દૂર ઊભા જ છે, તમે આ ફોર્મ લઈ લો. ના લીધું, ના લીધું, અમારો કલાક બગાડ્યો. ઉપરથી કે સંત લોક કહાં સે આયે, આકાશ સે ટપકીએ ગયા, એમ કહીને કેટલી મસ્કરી કરી. ના લીધું ને એ જ્યાં સુધી ના લઈને એનો સિક્કો ના મારે ત્યાં સુધી તમને બહાર નીકળવા ના દે. આખરે પછી અમે એક કોઈ પુરુષ બેઠેલો હતો એક સાહેબ, એની પાસે ગયા. એને જઈને અમે રિક્વેસ્ટ કરી કે ભાઈ આવું છે, આ સ્ટાફને સમજાવો કે આવું કેવું. ત્યારે એને અમારા ફોર્મ લીધા ને એને ટેબલ ઉપર ધમકાવીને આપ્યા, ત્યારે લીધા. બોલો, એ પેલો સાહેબ હતો, આ તો નોકર હતા, ચાકર હતા, પણ ઓલાએ લીધા. એને ખબર નહીં કે અમારે શું પ્રોબ્લેમ છે, મેં કીધું તરત લઈ લીધું. એની જગ્યાએ આ દેશની અંદર કે વિદેશોમાં આપણે જઈએ, એ લોકો ના સમજી શકે આપણી લેંગ્વેજ, એક એક એને કોઈ સમજાવવાળો વ્યવસ્થિત ના હોય તો એને કદાચ એનું અપમાન જેવું લાગે, ઇન્સલ્ટ જેવું લાગે, તો ક્યારેક એ તપી જાય. એ વસ્તુ જુદી છે, અમારી બાજુવાળો કેવો છે એની પર આધાર રાખે છે. પરંતુ જો એને પ્રેમથી સમજાવવામાં આવે, અને જે લોકોને ખબર પડી ગઈ છે એ તો અમે આપણી જોડે તો એક પાર્ષદ કે હરિભગત હોય જ છે, પણ માની લો કે ક્યારેક કંઈક આગુ પાછું થઈ ગયું, કોઈ નથી, તો પણ એને ખ્યાલ આવી જાય. અથવા તો એને કોઈ રિક્વેસ્ટ કરે કે આવી રીતનું છે, તો તરત તમને સહકાર આપે, તમારો ધર્મ પાળવામાં તમને મદદરૂપ થાય. શું એ માળા કરતા હશે ઘેર જઈને? એવા હશે બધાય એની સંસ્કૃતિ પ્રમાણે, એને જે ખાવું પીવું જે કંઈ હશે. પણ એક રીત કે તમે ધર્મ પાળો છો તો તમને પૂરેપૂરું તમને ધર્મ પાળવામાં મદદરૂપ થવું, ધર્મ પાળવામાં મદદરૂપ થવું તમને મદદ કરે છે. તો એ મદદ કરે છે ધર્મ પાળવાની અંદર. એનો બાકી બધું જીવન અધર્મયુક્ત હોય તો પણ એ ધર્મિષ્ઠ કહેવાય. ઓલા કદાચ મંદિરની અંદર જતા હોય પણ તોય પણ એ અધર્મી કહેવાય, કારણ કે ધર્મ પાળવામાં મદદરૂપ ન થાય. જે બીજાને ધર્મ પાળવામાં મદદરૂપ થાય છે, જેનો જે ધર્મ છે એ ધર્મ પાળવામાં જે મદદરૂપ થાય એને, એ ધર્મિષ્ઠ છે, એ ધર્મિષ્ઠ છે. ધર્મ પાળવામાં જે મદદરૂપ ના થાય, ધર્મને તોડાવવા માટેની પ્રયત્નમાં રહે, એ તો અધર્મી છે. એ પછી આપણો સગો વાલો હોય તોય ભલે, આપણા કુટુંબ પરિવારનો હોય તોય ભલે, ધાર્મિક વ્યક્તિ એ જ છે જે ધર્મ પાળવા મદદ. આજે જે હરિભગતનો ફોન આવ્યો કે સ્વામી આવું થયું ને આવું સંબંધીની મોહબતની અંદર આવું ખવાયું, હવે આનું પ્રાયશ્ચિત આપો. મેં કીધું પ્રાયશ્ચિત એક જ છે, એવાની મોહબતમાં કોઈ દી આવવું નહીં. એનું પ્રાયશ્ચિત એક જ છે કે ફરી વખત એની હામું જોવું નહીં, ફરી વખત એને મળવાનું થાય એ પહેલાં આપણું આયોજન થઈ જવું પડે કે આપણે એને કહેલું કરવું જ ના પડે. એવું આયોજન આપણું પાક્કું આપણા હૃદય ઉપર ને આપણા માઇન્ડમાં આપણે બરાબર કઠણ હૃદય કરી નિર્ણય કરવો પડે. અત્યારે સાંભળતા જ હશે, આપણે એની મોહબતમાં લેવાઈએ, સંબંધીની મોહબતમાં લેવાઈએ, ના ખાવું હોય ભૂખ્યારો, એને શરત એવી મૂકી તમે ના ખાવ તો અમે ના ખાઈએ અને અમને બહુ ભૂખ લાગી છે, ત્યાં ભગત દયાળુ, એને દયા આવી ગઈ. ભગતમાં દયા તો હોય જ, તો કે આ મારે લીધે બધા ભૂખ્યા રહેશે તો ખાઈ લો. હવે ખાધા પછી દુઃખ એટલું થાય પોકે પોકે રોવે, ફોનમાં પોકે પોકે રોવે. કંઈ બીજું કંઈ ખોટું નહોતું ખાધું, વેજીટેરિયન પીઝા જ ખાતા હોય, ડુંગળી લસણ વિનાના જ ખાતા હોય, પેલા કે અમે સાફ કરાવીને બનાવડાયું છે એવા જ ખાતા હોય, પણ એને નિયમ હતો કે મારે બહારનું ખાવું જ નહીં, આવો નિયમ હતો. પણ એક સંબંધીની મોહબત, દયા, ત્યાં દયા. મહારાજે કહ્યું દયા ક્યાં રાખવી? દયા છે ને કોઈને ધર્મ પાળવાની અંદર મદદરૂપ થવામાં દયા રાખવી, પણ કોઈ આપણને અધર્મમાં લઈ જાય એવી દયા નહીં. ભૂખ્યારો કે મારી ભેગા, હું તો નહીં જમું, હું ના જમું તમે નહીં જમો ને, સારું ના જમશો, વાંધો નહીં, પાણી પીને હોઈ જાઓ, બધાય હાલો હોઈ જાઓ, એટલું પેટને આરામ મળશે. આમે પેટની અંદર નાખશો તો એને ઉપરથી ઉપાધી, એના કરતાં એક દી પેટને આરામ મળશે. હોઈ જાઓ, જોવો પછી હોવે જ કોઈ ખાઈને બધા હોઈ જાય, સારું ભાઈ તમે હોઈ જાઓ. એ જે કહેતા હોય ને કે તમારા વિના અમે નહીં જમીએ, બધાય જમી લે, બધાય જમી લે. ભગવાનના ભક્તની ટેક ભગવાનના ભક્તે ક્યારેય મૂકવી નહીં. એક છોકરો લગ્ન પ્રસંગની અંદર પોતે લગ્ન કરવા માટે ગયો, એ લગ્ન પ્રસંગની અંદર ગયો તો ત્યાં આગળ લગ્નની અંદર એવું હોય
તમે બધા એવું કરતા હશો, અમને તો ખબર પડે કે છેલ્લે બધા જાનીયાન બધા જમી લે, પણ વરરાજોને જે પરનેલું જોડલું હોય ને એના નજીકના સંબંધીઓ હોય તો લગ્ન પત્યા પછી જમે ને છેલ્લે, પચી પચા માણસો. તો આ લોકો છેલ્લે બેઠા. હવે આ વરરાજો પાકો સત્સંગી, બહારનું કાંઈ ખાય નહીં, એટલે એને તો ઘેરથી એની મમ્મી જો ટિફિન બનાવી રાખી દીધેલું. લગ્ન કરવા ગયેલો મંડપમાં, પણ ટિફિન લઈને ગયેલો. હવે અહીંયા આગળ પેલી થાળીઓ પીરસાય, એટલે આ વરરાજો કે ભાઈ મારી થાળીમાં કાંઈ નહીં. હવે એની નવી ઘરવાળી જે બાજુમાં બેઠેલી જમવા, એને કાંઈ ખબર નહીં કે આ કેમ આમ કે છે. એ કે ભાઈ મારી થાળીમાં કાંઈ નહીં. એને પોતાનું ટિફિન ખોલ્યું, ટિફિનમાંથી પૂરી શાક જે કાંઈ શીરો બનાવ્યો હશે શીરો મૂક્યો. હવે ઓલું તો લગ્નનું, એમાં તો સ્વીટ કેટલા પ્રકારની હોય, કેટલા પ્રકારના શાક હોય, આને તો સાદું એક શાક, એક કઠોળ અને શીરો ને ભજીયા ને પૂરી ને બસ આટલું જ. પાછા એના બધા પરિવારજનો બધું ખાય, આ એક છોકરો જ ના ખાય બહારનું. હવે પેલા બધા કે ફોટો પડાવવાનો છે, એકાબીજાના મોઢામાં જમાડો, પહેલો દિવસ છે એટલે એમ મોઢામાં મૂકીને. તો ઓલી છોકરી એની ડીશમાંથી જે સ્વીટ હશે એ જમાડવા ગઈ ઓલા વરરાજાને. ઓલો છોકરો કે આ મારી ડીશમાં શીરો છે ને ઠાકોરજીને ધરાયેલો, એ મારા મોઢામાં મૂકવો હોય તો, અને હું તને એ શીરો જ જમાડીશ તાર જમવો હોય તો. મેં પહેલાં તને લગ્ન પહેલાં પણ કીધેલું કે હું બહારનું ખાતો નથી, બહાર ખાવા માટે ક્યારેય પણ તને લઈ જઈશ નહીં, તારે ખાવા જવું હોય તને છૂટ છે, હું તને પરાણે મારા જેવો ધર્મ પાડવો એવું તો કહેવાનો નથી, એ પણ મારી શરત હતી, પણ હું મારો ધર્મ નહીં છોડું આ મારી પાક્કી શરત હતી. એ છોકરાએ લગ્નની અંદર પોતાના ઘરનું ટિફિન જમ્યો. બોલો, પોતાના ઘરનું ટિફિન જમ્યો, એને કેટલો સત્સંગનો પક્ષ રાખ્યો કહેવાય. અને એને એ સમયે મદદરૂપ થયા બધાય, એના નવા પત્ની મદદરૂપ થયા, એના બીજા સંબંધીઓ મદદરૂપ થયા, એ બધાને આને ધર્મ પાડ્યો ને, પણ ઓલા લોકોએ ખચકાટ ના કર્યો ને, એનું ફળ આ બધાને મળે. આપણાથી કેટલું પડે છે એના કરતાં કોઈ આપણાથી વિશેષ પાડતા હોય તો એને પાડવામાં મદદરૂપ થવું, આટલું તો કરવું જ. આપણે પાડી શકીએ કે ના પાડી શકીએ, આપણે કરી શકીએ કે ના કરી શકીએ, આપણે નીચા હાલીએ એટલે કોકને નીચે નહીં ઉતારવાનો, આપણે ઊંચા જવા મહેનત કરવાની કે આ મારા કરતાં સારું કરે છે તો આપણે એનાથી એના ઊંચા જવા મહેનત કરીએ, પણ આપણે બીજાનું જોઈને નીચા જઈએ તે ખોટું કહેવાય. ભગવાનના ભક્તએ એક વસ્તુનું આ ધ્યાન રાખવું, કોઈની મોહબતમાં આવવું જ નહીં, જોવું ખાવું પીવું ફરવું જવું બધે વિચાર લેવું કે મારા મહારાજને શું આજ્ઞા છે, બાકી તમે ગમે એવડા મોટા હો તોય મારે શું ભાઈ, મારા મહારાજની આજ્ઞા છે એમ જ મારે કરવું પડે, આની બહાર જવાય જ નહીં મારે, આ મારી રેન્જ છે, આ રેન્જમાં રહીને હું બધું કરીશ. એવી રીતે રહીએ તો જ સત્સંગ રહે, નહીં તો રહે જ નહીં. બીજા કોઈ એકાંતિક સંતો હરિભક્તો મોટા ધામ ગણાય છે, સંતો હરિભક્તો બધા તેને સહન કરતા, તેમાં પણ જેટલા ધર્મવાળા લોકો હતા એ બધા સત્સંગનો પક્ષ રાખતા. મોટા ધામ ગણાય છે કે તીર્થો છે એમાં અધર્મ્યો રહેતા હતા, તે પણ સત્સંગનો દ્રોહ કરતા હતા, પણ સંતો હરિભક્તો તેને મનમાં લાવતા નહીં. તે તીર્થધામ વાસીઓમાં પણ જે ધાર્મિક લોકો હતા તેઓ અધર્મ્યોને ડરાવતા અને ધમકાવતા, એ બધું સામર્થ્ય શ્રીહરિનું હતું. બીજામાં રહીને આપણા ધર્મની રક્ષા કરે એ સામર્થ્ય ભગવાન સ્વામિનારાયણનું છે. આ વખતે જે ઘણું વાપરે છે, સૌના પ્યારા શ્રીહરિ સત્સંગની રક્ષા બીજા દ્વારા પણ વારંવાર કરતા હતા. એકાંતિક સંતો અને હરિભક્તો શ્રીહરિના તે સામર્થ્યને જાણતા હતા, બીજા કોઈને તેની ખબર પડતી નહીં. મહારાજ કોઈની અંદર રહીને રક્ષા કરાવતા? બોલો, વસોની અંદર કશ્યાજી હતા ભગવાન સ્વામિનારાયણના વિરોધી, સંતો એના ગામમાં ગયા ભિક્ષા માગવા, સિપાહીઓને મોકલ્યા, સ્વામિનારાયણના મુંડિયા આવ્યા છે ગામ બગાડ છે કાઢી મૂકો બહાર કે ગામની, સિપાહીઓ ગયા સંતોને જઈને કે બહાર નીકળી જવા ગામની બહાર, સંતો કે ભાઈ આ ગામમાં બધાય માગે, બાવા માગે, કોઈ અતીત આવે એ માગે, કોઈ મુસલમાનના કોઈ સાધુ આવે એ માગે, તો સ્વામિનારાયણના સાધુનો શું ગુનો? ઓલા સિપાહીઓ કે વાત સાચી છે, જૈન કશ્યાજીને કે ફકીર માગે અતીત માગે તો સ્વામિનારાયણ કે સાધુ ક્યું ન માગે? કશ્યાજી કે સારું માગવા દો. પછી કશ્યાજી એક દિવસ ભિક્ષા માગવા દી, તુલસીદાસભાઈ કરીને વસો ગામના આગેવાન હતા, એને ખબર પડી કે અહીં ભગવાન સ્વામિનારાયણના સાધુ છે, ના તો પવિત્ર સાધુ છે, પોતે પોતાને ઘેર બોલાવે, પોતાના મેળે જમવાની વ્યવસ્થા કરી, સંતો ત્યાં જમ્યા, સંતોને કે અહીં રહેજો,
કશ્યાજીએ બીજે દિવસ ખબર કરાવી, સ્વામિનારાયણના સાધુ ગયા ગામ ખાલી કરીને કે છે હજુ? કોઈ કીધું તુલસીદાસભાઈને ઘેર છે. તુલસીદાસભાઈ બહુ આગેવાન ને મોભાવાળા વ્યક્તિ હતા. કશ્યાજી કે આપણે કાંઈ બોલવું નથી, રહેવા દો. કે એ ભગવાને રક્ષા કરી. આગલે દિવસ ઓલા સિપાહીઓ મારીને રક્ષા કરી, આ તુલસીદાસભાઈ મારીને રક્ષા કરી, એ મહારાજે સ્વયં રક્ષા કરી. પણ એ કોને દેખાય? જેવી દ્રષ્ટિવાળો હોય એને દેખાય. એકાંતિક સંતો અને હરિભક્તો શ્રીહરિના તે સામર્થ્યને જાણતા હતા, બીજા કોઈને તેની ખબર પડતી નહીં. એટલા માટે હું આ ગ્રંથ પ્રગટ કરું છું. સ્વામી કે આ મહારાજના આવી રીતના સામર્થ્યની કોઈને ખબર પડતી નહીં, એટલે હું આ ગ્રંથમાં આ સામર્થ્યને લખું છું કે જેનાથી પાછલા સંતો ભક્તોને આ વાત સમજાય. શ્રીહરિમાં અનંત સામર્થ્ય છે, તે લખ્યા વિના જણાય નહીં. જે જે અવતાર થયા છે તેની બાબતમાં પણ જેટલું લખ્યું છે તેટલું દેખાય છે. ભગવાનની મૂર્તિને ભગવાનના ચરિત્રો ભિન્ન ભિન્ન નથી. વિશેષ કાર્ય કરવા પ્રગટેલી મૂર્તિ કાર્ય પૂરું થાય ત્યાં સુધી રહે છે, પછી દેખાતી નથી. જે કાર્ય કરનારી મૂર્તિ છે તે તેટલું કાર્ય કરીને અદૃશ્ય થઈ જાય છે, પણ ચરિત્રરૂપ મૂર્તિ પછી પણ રહે છે. ભગવાન મૂર્તિના દ્વારા જેટલું કાર્ય કરે છે તેટલું જ કાર્ય ચરિત્રો દ્વારા પણ સતત દેખાડે છે. ભગવાન જ્યારે મનુષ્ય આકારે હોય ત્યારે મૂર્તિના દર્શન કરે, અને જેટલું કાર્ય થાય એટલું જ ભગવાનના ચરિત્રો જ્યારે સાંભળે ત્યારે હૃદયની અંદર રહેલી મૂર્તિ એટલું જ કાર્ય કરે. મૂર્તિ મનુષ્ય આકારે હોય ત્યારે કાર્ય કરે, એ જ કાર્ય ચરિત્રો. મૂર્તિ જ્યારે મનુષ્ય આકાર મૂર્તિ ન હોય ત્યારે ચરિત્રો એટલું જ કાર્ય કરે. મૂર્તિ સોદ્રગ અંતર સુખ દેવે, ચરિત્ર શ્રવણ અંતર સુખ રહેવે. મૂર્તિ ચરિત્ર બાહિરતા કો, મૂર્તિ ચરિત્ર બાહિરતા કો, ચાર અંગુર દૂર દેખાત વાકુ. ચાર અંગુર દૂર દેખાત વાંકુ. શ્રીહરિની મૂર્તિ દ્રષ્ટિ દ્વારા અંતઃકરણમાં સુખ આપે છે. આપણે જ્યારે ભગવાનના દર્શન કરીએ ત્યારે અંતઃકરણ આપણા મનમાં આપણા ચિત્તમાં ભગવાનની મૂર્તિ જાય એટલે આપણને સુખ થાય છે. અને ચરિત્રો કાન દ્વારા અંતઃકરણમાં સુખ આપે છે. ભગવાનના જે ચરિત્રો છે એ કાન દ્વારા અંતઃકરણમાં સુખ આપે છે. મૂર્તિ છે એ દ્રષ્ટિ દ્વારા અંતઃકરણમાં સુખ આપે છે. મૂર્તિ અને ચરિત્રો બહાર ચાર આંગળ દૂર રાખીને દેખી વાંચી શકાય છે. ભગવાનના ચરિત્રો અને મૂર્તિ બંનેને ચાર આંગળ દૂર રાખીને વાંચી શકાય છે કહેતા એ ચરિત્રોને જોઈ શકાય છે, એ મૂર્તિને સંભાળી શકાય છે. ચરિત્રો આપણે જ્યારે વાંચતા હોય ત્યારે ચરિત્રોની સાથે સાથે આપણે આપણી જાતને રાખીએ તો આપણને મહારાજની સાથેની બધી અનુભૂતિ થતી જાય. પહેલાં સંતો ભક્તો શું કરતા? પહેલાં જ્યારે સંતો ભક્તો શ્રીજી મહારાજ મનુષ્ય આકારે પૃથ્વી ઉપર પ્રત્યક્ષ હાજર હતા ત્યારે સંતો એ જ કામ કરતા કે ચરિત્રો મહારાજના લખી લેતા પોતાના અંતરમાં, કાગળમાં. હરિભક્તો પણ લખી લેતા પોતાના અંતરમાં, કાગળમાં. પછી ભેગા થાય ને ત્યારે મહારાજના ચરિત્રોની વાતો કરતા કે મહારાજે આ જગ્યાએ આવું ચરિત્ર કર્યું, મહારાજે આ જગ્યાએ આવું ચરિત્ર કર્યું, મહારાજે આ જગ્યાએ આવી લીલા કરી. એ લીલાઓનું ચિંતન કરતા અને એના દ્વારા મહારાજ પોતાની નજરની સામે જ દેખાતા. નિત્ય આપણને એવો અભ્યાસ હોવો જોઈએ કે મહારાજના ચરિત્રો આપણે રાત્રે સૂઈ જઈએ ત્યારે ઓછામાં ઓછું એક ચરિત્ર મહારાજનું, નાનામાં નાનું, આપણને જેવી સ્મૃતિ રહે એવું એક ચરિત્રને સંભાળીએ. ચરિત્રને સંભાળવાથી ભગવાનની મૂર્તિ અંતઃકરણમાં જાય છે. ચરિત્રને સાંભળવાથી ભગવાનની મૂર્તિ આપણા અંતઃકરણમાં જાય છે. અને ચરિત્રને યાદ કરીને સુવાથી એ ચરિત્ર ક્યારેક આપણને રાત્રે પણ સ્વપ્નમાં દર્શનમાં આવે છે. એ ચરિત્ર દ્વારા મહારાજ આપણને સ્વપ્નમાં મળે છે. ચરિત્રનું ચિંતન કરવું, કારણ કે ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી એમ લખ્યું કે આ ભવસાગરને તરવા માટેનું જો કોઈ જહાજ હોય તો ભગવાનના ચરિત્રો છે. સાંખ્ય જ્ઞાનને સિદ્ધ કરવું બહુ અઘરું છે. જગત નાશવંત છે બોલવું જેટલું સહેલું છે, પણ દેખાવું બહુ કઠણ છે. આ શરીર નાશવંત છે
એ બોલવું જેટલું સહેલું છે પણ અનુભવવું બહુ અઘરું છે. પણ ભગવાનના ચરિત્રોની અંદર ડૂબ્યા રહેવું, ભગવાનના ચરિત્રોને સંભાળવા એ બહુ સહેલું છે, એ બહુ સહેલો માર્ગ છે. અને સહેજે ભગવાનમય રહેવાય, ભગવાનના ચરિત્રો સંભાળવા માત્રથી ભગવાનમય રહેવાય. અને ભગવાનના ચરિત્રો સંભાળવાથી મુખ્ય ફાયદો એ થાય છે કે આપણને ચેન્જ મળે. તમારે ભગવાનનું સાંગ ધ્યાન કરવું હોય ને, કે મહારાજનું આપણે સાંગ ધ્યાન કરવું છે, સાંગ ધ્યાન એટલે મહારાજના તિલચિહ્નોનું ધ્યાન કરવું છે, તો એમાં થાકી જવાય કદાચ શરૂઆત હોય તો. પણ ભગવાનના ચરિત્રોનું ધ્યાન કરવું છે કે ભગવાન શાક બનાવે છે, ભગવાન શાક બનાવે છે, ભગવાન રંગે રમે છે, ભગવાન રંગે રમતા હતા અને સંતો સામે રમતા હતા, સામે સામે પિચકારીઓની રેલમ છેલ થઈ, મહારાજ ઝાડ ઉપર ચડી ગયા, બધા સંતો ફરી વળ્યા તો લીમડા ઉપર ચડી ગયા. પછી મહારાજ કે આ રમવાની રીત નહીં, બધા એક જ ઉપર તૂટી પડો છો, આવી રીતે રમાય. હવે એ જ ચરિત્ર આપણે સાંભળ્યું પછી એને જોયું, એ જોવાથી ભગવાનની મૂર્તિ આપણા અંતઃકરણમાં જાય છે. ચરિત્રનું ચિંતન કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય છે. મહારાજે પણ મધ્ય પ્રકરણના 35મા વચનમાં એમ કીધું કે ભગવાનના ચરિત્રરૂપ જાળાને વિશે મનને ગૂંચવી મેલવું, ભગવાનના ચરિત્રરૂપ જાળાને વિશે મનને ગૂંચવી મેલવું. પ્રથમના 38મામાં એમ કીધું, એક ગાઢ ભગવાનનો સમયન બીજો કરવો, બીજો સમયન ત્રીજો કરવો. અરે જે ચરિત્રો આપણે જોયા નથી, જે ચરિત્રો આપણે સાંભળ્યા નથી, એવા ચરિત્રો પણ આપણે જાતે બનાવી શકીએ, જાતે બનાવીએ. અને જાતે બનાવીને પણ એ ચરિત્રોને આપણે જોઈએ વિચારીએ તો પણ ભગવાનની સ્મૃતિ થાય. પણ જીવ એવો છે, ભગવાનના ચરિત્રો સંભાળવાની જગ્યાએ જીવ બધી કલ્પના કરે પણ પોતાની કરે. આટલા રૂપિયા કમાઈશ નહીં. પેલા મુલ્લાજી મધનો ઘડો લઈને જતા હતા અને જાતા જાતા સંકલ્પ કરવા લાગ્યા કે આ મધને હું શેઠ, પેલા શેઠ આગળ જાય, મુલ્લાજી પાછળ ઘડો લઈને જાય. મજૂરીના રૂપિયા મળવાના હતા. મુલ્લાજીએ વિચાર્યું કે આ મધનો ઘડો હું શેઠને ત્યાં ઉતારીશ અને મને શેઠ રૂપિયો દેશે એટલે રૂપિયાની હું બકરી લઈશ, બકરીનું દૂધ વેચીશ, એમાંથી 2 રૂપિયા આવશે એટલે એક હું તરત પછી બીબી એક લાવીશ, એક બીબી આવશે પછી પાછો થોડું કમાઈશ એટલે 2 બીબી થશે, બીજી બીબી લાવીશ. 2 બીબી હશે, એમાં એક માનીતી અને એક અનમાનીતી. ચરિત્ર જો કલ્પના કરે છે, એક માનીતી એક અનમાનીતી, એમાં માનીતીનો દીકરો થશે, અનમાનીતીનો દીકરો થશે. એમાં માનીતીનો દીકરો આવશે તો હું એને કહીશ આવ બચ્ચા બેઠ જા, પણ અનમાનીતીનો આવશે તો ધત એમ કરીને લાત મારીશ. તે જે ધત કરીને લાત મારવા ગયો ને, મધનો ઘડો એઠો, મધનો ઘડો ફૂટી ગયો. જો કેવું ચરિત્ર ચિંતન કર્યું એને. ઓલો શેઠ કે અલા મારું મધ તે આ મધનો ઘડો ભાંગી નાખ્યો, આ 10 રૂપિયાનું મધ ઢોળાઈ ગયું ને ઘડો તૂટી ગયો. ઓલો કે તમારો તો ખાલી 10 રૂપિયાનો ઘડો તૂટ્યો, મારો તો સંસાર ભાંગી ગયો આખો. મારે તો બીબી લાવવાના ને કેટલા બકરી લાવવાના સંકલ્પો હતા બધાય ભાંગી ગયા, તમારે તો ખાલી મધનો ઘડો જ ભાંગ્યો છે. હવે આવા ચરિત્રોનું ચિંતન જીવ બેઠો બેઠો બહુ કરતો હોય. આ મેં તમને આ મુલ્લાજીનું દ્રષ્ટાંત દીધું, પણ હવે આપણે બધા મુલ્લાજી જોઈએ ઘણી વખત. એક આ ધંધો કર્યો, હવે આમાંથી આ કરીશ, આ ગાડી લાવ્યો, હવે આ કરીશ, આ કરીશ. આ વિચારવું, ગૃહસ્થ આશ્રમમાં છો, વિચાર કરવો અને આયોજન પણ કરવું. પણ એ જ સ્વપ્ન જોયા કરીએ ને, એ જનું ચિંતન કર્યા કરીએ તો પછી હૃદયમાં મહારાજ ક્યારે આવે? પણ હૃદયમાં મહારાજને લાવવા માટે મહારાજના જે જે ચરિત્રો થઈ ગયા છે, રોજ એક ચરિત્ર વાંચીએ, ચરિત્રનું ચિંતન કરીને પછી સૂઈ જઈએ. એક ચરિત્ર રોજ વાંચીએ, ચરિત્રોની બુક રાખીએ અને એક ચરિત્ર વાંચ્યા કરીએ તો 30 દિવસના 30 ચરિત્રો, રોજ એક જ ચરિત્ર વાંચવાનું, વાંચતા વાંચતા બસ એ ચરિત્રને યાદ કરતાં કરતાં સૂઈ જવાનું. બસ એક ચરિત્રને વાંચવાની ટેવ રોજ પાડી દઈએ તો અંતરમાં ભગવાન રહે. મૂર્તિ અને ચરિત્રો બહાર ચાર આંગળ દૂર રાખીને વાંચી શકાય છે. અંતર રૂપ મંદિર એક ઠામા, મનોહર મૂર્તિ કો દિવ્ય ધામા, ધામ કો મૂર્તિ કરતન ત્યાગા, ધામ કો મૂર્તિ કરતન ત્યાગા, સોજાન તરિત સંત બળ ભાગા,
સો જાન તરિત સંત બળ ભાગા. અંતઃકરણ રૂપ મંદિર એક સ્થાન છે, તે મનોહર મૂર્તિને રહેવાનું દિવ્ય ધામ છે. મૂર્તિ છે તે ક્યારેય દિવ્ય ધામનો ત્યાગ કરતી નથી, તેને તો મોટા ભાગ્યશાળી ઊંચી સ્થિતિના સંતો છે તે જ જાણતા હોય છે. આ વાતને જાણે કોણ? ઊંચી સ્થિતિના સાધુ હોય જાણે. મહારાજે અંત્યના નવમા વચનામૃતમાં કીધું, જાન પનારૂપ દરવાજાનું વચનામૃત. મહારાજ કે અમારા મોટા મોટા પરમહંસો કેવી રીતે વર્તે છે? તો જાન પનારૂપ દરવાજે ઊભા રહે છે. દરવાજો કયો કીધો? જાન પનારૂપ. જાન પનારૂપ એટલે કેવો દરવાજો? તમને કેમ જાનપણું હોય કે એમના નવ વાગે કથા પતે પછી આટલું કરવું છે, એને જાનપણું કહેવાય. કથા ચાલુ હોય તોય પણ નવ વાગ્યા પછી શું કરવું છે એનું અનુસંધાન કથાની અંદર રહે, એનું નામ જાનપણું. જેમ જેમ કથાનો સમય પૂર્ણ થવા તરફ જાય એમ એમ ઓલું કાર્ય કરવા માટેનો વિચાર પ્રબળ થતો જાય, એનું નામ જાનપણું. મોટા મોટા સંતો કેવી રીતે રહે છે? તો મહારાજ કે પોતાના અંતરમાં ભગવાનની મૂર્તિ રહી છે એ જગ્યાએ, જેમ પેલો રાજાનો ચાકર હોય એ પોતાના સિંહાસન સુધી બીજા કોઈને પહોંચવા દેતો નથી, એમ મોટા સાધુ હૃદયમાં રહી મૂર્તિ એ જાનપણરૂપ દરવાજા પર ઊભા ઊભા જોવે છે ને બહારથી કામ ક્રોધ લોભાદિકને મૂર્તિ સુધી પહોંચવા દેતા નથી. આ જાનપણરૂપ દરવાજો, એ જાનપણરૂપ દરવાજા પર ઊભેલા મોટા સ્થિતિવાળા સંતને અને ભક્તને આ વસ્તુની ખબર પડે કે હૃદયની અંદર ભગવાન કેવી રીતે રહે, કેવી રીતે ભગવાન હૃદયની અંદર એને ધામ કરીને રહે છે. અહીં કહે છે, દિવ્ય ધામને છોડીને ભગવાનની મૂર્તિ ક્યારેય જતી નથી. જો આપણે જાનપણરૂપ દરવાજા પર ઊભા રહીએ તો ભગવાનની મૂર્તિ, ભગવાન આપણા અંતઃકરણને આપણા હૃદયને છોડીને જાય નહીં, પણ જતા રહે છે. કારણ કે જાનપણરૂપ દરવાજો આપણી પાસે છે જ નહીં. આપણે ગાફલપણાનો મોટો ખાડો પડેલો છે, દિવાલ તૂટેલી છે ગાફલપણાની, એટલે ભગવાન ભાગી જાય. પાછા વળી કથા સાંભળીએ, કીર્તન ગાઈએ, થોડું ભજન કરીએ, માળા કરીએ, મહારાજ આવે, ફરી પાછો દરવાજો ઊભા ના હોઈએ એટલે બધું બીજું બધું પેસે, એટલે મહારાજ કે આ તો મારે ખાલી જ કરવું પડશે ઘર આવે. કારણ કે ભગતે તો ઘણું બધું અંદર નાખ્યું મુલ્લાજીની જેમ, એટલે ભાઈ પાછા ભગવાન ભાગે. પાછા થોડી વાર પછી યાદ આવે કે ના ના, ભગવાનને રાખવાના છે એટલે બધું ખાલી કરીએ આપણે. ભગવાન પાછા આવે, ભગવાન કે આવે તો મને રાખજે, મહારાજ આવે તમને નહીં છોડું, ફરી પાછો ભૂલો પડે, ફરી પાછા ભગવાન ભાગે. પણ ભગવાનના ભક્તએ પોતાના હૃદયમાં મહારાજને ધારી રાખવા માટે ભગવાનના ચરિત્રનો અભ્યાસ કરવો જોઈએ. જે મનુષ્યને કેવળ બાહ્ય દ્રષ્ટિ જ છે તેને તે અંગે કાંઈ ગમ પડતી નથી. જેના અંતરમાં પ્રગટ શ્રીહરિનું જ્ઞાન હોય છે તેને જ આ વાત સમજાય છે. ભગવાનના ચરિત્ર જ્ઞાનની પુષ્ટિને માટે વચ્ચે આટલી વાત કહી દીધી. સ્વામી કે આ મેં તમને વચ્ચે વાત કીધી, હવે રૂપસિંહભાઈવાળી વાત ફરી કહું છું આગળ. હવે શ્રીહરિની વાત કહું છું, તેને સૌ સાક્ષાત સાંભળો. બધા ભક્તો જ્યારે શ્રીહરિની પૂજા કરી રહ્યા ત્યારે સંધ્યા સમય થઈ ગયો હતો. ઓલું ભક્તોએ, સ્ત્રી ભક્તોને બધાએ પૂજા કરીને એ વાતને આવે અહીં જોઈન કરે, આ તો વચ્ચે સ્વામી કે મને સ્ફૂરી આવ્યું એટલે મેં કહી દીધું. અનેક પ્રકારની મસાલો પ્રગટાવી, અનેક પ્રકારના વાજિંત્રો વાગતા હતા. મંડપમાં જેટલા બિલોરી કાચના ઝાડ લટકાવ્યા હતા એ બધાને પ્રગટાવ્યા. ત્યાં શ્રીહરિએ આરતી અને ધૂન વગેરે કર્યા. ગામના લોકોને ઘણો આનંદ આપ્યો. પછી પ્રાણાધાર ઘનશ્યામ અશ્વ ઉપર બેસીને ગામથી બહાર ઉતારે આવ્યા. ત્યાં અશ્વ ઉપરથી નીચે ઉતર્યા. ભક્તોના મનોરથોને અને કામનાઓને પૂર્ણ કરનાર એવા ઘનશ્યામ શ્રીહરિ પલંગ ઉપર બેઠા. બધા સંતો પણ તેમની પાસે બેઠા. પછી શ્રીહરિ ઘણા ઉલ્લાસથી બોલ્યા, અમે બધા સત્સંગમાં ફર્યા, દેશ વિદેશ જોયા, પણ કાઠિયો જે રીતે દેશકાળને સમજી શકે એવી સમજણ લેશ માત્ર પણ બીજા કોઈમાં નથી. લો, કાઠિયોને મહારાજે શાબાશી દીધી. આટલા સત્સંગમાં મહારાજ કે અમે ફર્યા, દેશ વિદેશમાં ફર્યા, પણ કાઠિયો જેવી સમજણ બીજા કોઈની અંદર લેશ માત્ર હોય નહીં. બોલો, કાઠિયોને પાછી આ તો માની જાતી, તો એ મહારાજે એની સમજણ વખાણી. પણ કઈ સમજણ અમને કહેશે? આમ તો દાદા ખાચરને બધા એ જ જાતિના ને, તો એની સમજણ કેવી? પણ જાજા ભાગનું તો માનવાળી પ્રકૃતિ. પણ મહારાજ કે કાઠિયોની મેઇન સમજણ કઈ? એ કહે છે, કાઠિયોમાં એક ધર્મ સૌથી શ્રેષ્ઠ અને વધારે દેખાય છે, તેઓ બીજો કોઈમાં નથી, એમ અમે તેમની જ્ઞાતિની સાથે રહીને જાણ્યું છે. કોઈને ગુપ્ત રહેવું હોય તો તેને કાઠિયો રાખી જાણે.
ગુપ્ત વાતને કોણ રાખી જાને? કાઠિયો રાખી જાને. બાકી બીજા બધા પ્રદેશના તો કેવા, તમને કહું છું, કોઈને કહેતા? તમને કહું છું, કોઈને ના કહેતા? હા, તમે કોઈને નહીં કોને? ના, કોઈને નહીં કહું. સારું, વાંધો નહીં. પછી એ પાછા આગળ જવા દે. આ તો છે ને, તમે બહુ નજીકના છો એટલે તમને કહું છું, પણ તમે કોઈને કહેતા? તે ફરતું ફરતું જેને કીધું હોય ને કે તમે કોઈને કહેતા નહીં, એના સુધી પૂગે ત્યારે એને ખબર પડે કે આ તો આખું ગામ જાણે છે. પણ આખું ગામ વાત શું કરે? કોઈને કહેતા નહીં. તમે ઘરના છો એટલે કહું છું. એટલે ભાઈ આખું ગામ ઘરનું કરી દીધું. એટલી વસ્તુ તો બરાબર ધ્યાન રાખવી કે કોઈ ગુપ્ત વાત આપણને જો કોઈ યોગ્ય વ્યક્તિએ કે યોગ્ય જગ્યાએથી કરેલી હોય, તેની ગુપ્તતા જાળવવી એ ભગવાનના ભક્તને આવડવું જોઈએ. કેટલીક વાત ગુપ્ત રાખવામાં સારું હોય, કેટલીક વાત પ્રગટ કરવામાં સારું હોય. દેશ કાળ બધું જોઈને પછી એ પ્રમાણે વર્તે. પણ ઘણાને આવી ટેવ હોય, અને એમાંય સ્ત્રી ભક્તોને કોઈ દી રે, એને સાપ જ છે કોઈ દી ના રે. એ તો વાત કરતાં કરતાં કહેતા જ જાય કે કોઈને તમે કહેતા નહીં, ખાલી તમને કહું છું. તે તમને કહું છું કહેતા 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 આખા ગામને કહી દીધું હોય એવું છે. પણ ભગવાનના ભક્તોની આવી ટેવ હોય, કોઈને કહેતા નહીં, કોઈને કહેતા નહીં, કોઈને કહેતા નહીં. તમારું સુધી આવે હા, ફરતું ફરતું તો અમને લાગે કે આ કોઈને કહેતા નહીં, કોઈને કહેતા નહીં. અને કેટલાને કીધું હશે કોઈને કહેતા નહીં? પાંચ જગ્યાએ તો કીધું છે, પાંચ જગ્યાએ કીધું કોઈને કહેતા નહીં. કારણ કે કોઈક વાત કોઈકની હોય, એને પ્રકાશિત નથી કરવા જેવી, તો એ પ્રકાશિત થઈ જાય. કોઈને કહેતા નહીં કહેતા નહીં થઈ જાય. એ કાઠિયોને આવડે. કોઈ વ્યક્તિને તમે છુપાવી દીધો હોય ને તો કાઠીને ત્યાં ગંધેય ના આવે કે આ વ્યક્તિ અહીં રહે છે, એવું એની અંદર હોય. અને આપણે બીજે બધે દેશ પરદેશમાં તો છુપાયો તો આખા ગામને ખબર પડે કે આ જગ્યાએ રહે છે. એટલે મહારાજને એ ગમતા. મહારાજને કંઈક એવું હશે, એવું રાખવું પડતું હશે, તો જ મહારાજ એના વખાણ કર્યા હશે ને. અને આ કંઈક જરૂરી ગુણ હશે એટલા માટે જ ને, કોઈક વિશ્વાસુ વ્યક્તિ આપણને કોઈ વિશ્વાસપૂર્વક કોઈ વાત કરી હોય ને, અથવા તો આપણે કોઈના હિતે જ છો એને, આપણે કોઈનું કંઈક જાણ્યું હોય અને આપણે એને મદદરૂપ થતા હોઈએ, તો એટલી આપણી અંદર કેપેસિટી જોઈએ કે આપણે એને ગુપ્ત રાખી શકીએ, આપણા પેટની હોજરીમાં પચાવી શકીએ. અને એટલી તાકાત ના હોય તો આપણે કોઈ વસ્તુ જાણવા પ્રયત્ન જ ના કરવો. પહેલાં કોઈક આવે તો એ કહેવું, ભાઈ મને ના કહેતા, કારણ કે મારી હોજરી પોલી છે, સમજ્યા ને, મારી હોજરી પોલી, મારી હોજરીમાં વાત રહેશે નહીં, એમ કહી દેવું. કોઈને ગુપ્ત રહેવું હોય તો એને કાઠિયો રાખી જાણે, તેઓ પુત્ર કરતાં પણ વધારે કાળજી રાખીને ગુપ્ત રીતે રહેલાની રક્ષા કરે છે, એને હાચવે છે. પોતાની નાત જાતનો હોય કે બીજો કોઈ પણ હોય, તેની તેમને અરુચિ અણગમો ન થાય એવી બધી કાઠીની નાત છે, કારણ કે તેમાં તેઓ અતિશય ધર્મ માને છે. કાઠીઓ આની અંદર ધર્મ માને. કોઈને કંઈક એવી ઉપાધિ આવી હોય તો છુપાવીને એને રાખે, સાચવે, અને એના પ્રત્યેનો અણગમો પણ ના રાખે, અરુચિ પણ ના રાખે, અને પ્રાણ કરતાં પણ વધારે વાલા કરીને એને રાખે. એટલે મહારાજને આ ગુણ ગમતો. આવો ગુણ આપણે પણ જીવનની અંદર કેળવવો જોઈએ. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરણ સાગરના ષષ્ઠપુરમાં દ્વેષ્યોનો ઉલ્લેખ અને ચરિત્રોની વિશિષ્ટતા એ નામે 88મો તરંગ સમાપ્ત થયો. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ.